ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ની અંદર ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. ઓલરેડી આપણે 5 જે છે એ લેક્ચર આપણે ભણી ગયા છીએ, જેની અંદર આપણે છેલ્લે વિચારધારાઓ પૂરી કરી હતી. આજે ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જોવાના છે. આપણે વાત કરીએ છીએ સિદ્ધાંતો, એકમની અંદર કોઈ ચોક્કસ એવા નિયમો કે જેના દ્વારા એકમને સફળતા પ્રાપ્ત કરાવી શકાય, અને એ સફળતા પ્રાપ્ત કરાવવા માટે આપણને એ શું બને, માર્ગદર્શક બને. એટલે કે કેટલાય સંચાલન શાસ્ત્રીઓને ઘણા બધી પરિસ્થિતિમાં, અલગ અલગ પરિસ્થિતિમાં થયેલા અનુભવોનો એક સામાન્ય નિચોડ એટલે સિદ્ધાંતો, એવું આપણે વાત કરી હતી. આજે સંચાલનના સિદ્ધાંતોમાં ફેડરિક ટેલર એવું કહે છે કે એણે એક વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો, અને એ હાલમાં પણ એટલો જ ઉપયોગી છે. આપણે પહેલા ફેડરિક ટેલરનો સામાન્ય જે છે પરિચય મેળવીએ. કોણ હતા ફેડરિક ટેલર? તો ફેડરિકનું પૂરું નામ હતું ફેડરિક વિલ્સનો ટેલર. શું હતું? એનું પૂરું નામ હતું ફેડરિક વિલ્સનો ટેલર. અને પોતે સંચાલન શાસ્ત્રી નથી, પોતે અમેરિકન મિકેનિકલ ઇન્જિનિયર છે. જો યાદ કરો અલ્ટન મેયોનો, બરાબર ને? અલ્ટન મેયોના છે એ નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા હતા. અને અલ્ટન મેયોના પણ એક સંચાલન શાસ્ત્રી નથી, એ શું હતા? યસ, એક મનોવૈજ્ઞાનિક હતા. એમ અહીંયા પણ ફેડરિક વિલ્સનો ટેલર છે એ અમેરિકન મિકેનિકલ એન્જિનિયર છે. તો આપણને પ્રશ્ન પૂછાય એક વાક્યની અંદર કે ફેડરિક ટેલર કોણ હતા? તો ફેડરિક ટેલર અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. શરૂઆતમાં સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે તેઓ જોડાયા. જો આ વ્યક્તિ ઉદ્યોગની અંદર કે ધંધાની અંદર નિયમો આપવામાં એટલે સફળ સાબિત થયો કે પોતે દરેક સિચ્યુએશનનો અનુભવ કર્યો છે. એવું નથી કે ડાયરેક્ટ એ માલિક બની ગયા છે કે ડાયરેક્ટ મેનેજર બની ગયા છે કે ડાયરેક્ટ સંચાલક બન્યા છે, પણ પોતે છે એ એક સામાન્ય કર્મચારી તરીકે છે એ ત્યાં આગળ જોડાયેલા છે. એટલે કે એને સામાન્ય કર્મચારી તરીકે પણ કામ કરેલું છે. અને જ્યારે કોઈ વ્યક્તિએ સામાન્ય કર્મચારી તરીકે કાર્ય કર્યું હોય અને ઊંચા હોદ્દા ઉપર આવે તો એ કર્મચારીની સિચ્યુએશન અને સંચાલકની સિચ્યુએશન બંનેથી અવગત હોય છે. પરિણામે કહે છે કે ફેડરિક ટેલરે સામાન્ય એક કર્મચારી તરીકે એપ્રેન્ટિસ તરીકે કામ કર્યું. એપ્રેન્ટિસ એટલે શું? એક પ્રકારની તાલીમ. કોઈ પણ ક્ષેત્રની અંદર કામ માટે એક શરૂઆતના સમયની અંદર આપવામાં આવતી એક નાની અમથી તાલીમ, જેને એપ્રેન્ટિસ કહે છે. બરાબર? તો આ એપ્રેન્ટિસ તરીકે જોડાયા, એટલે કે એક સામાન્ય કર્મચારી તરીકે. અને ત્યાર પછી એણે પ્રગતિ કરી, એક પછી એક કંપનીના પ્રદાન આપી અને બેથલહેમ સ્ટીલ કંપનીમાં તેઓ મેનેજર બન્યા. તો જો શરૂઆતથી જે મેનેજર ન હતા પણ શરૂઆતમાં એક સામાન્ય કર્મચારી હતા, કર્મચારીને અંદર એણે એટલું બધું વર્કઆઉટ કર્યું, એટલું બધું કામ કર્યું કે એનાથી પ્રભાવિત થઈ એક પછી એક કંપનીની અંદર છે એને પ્રમોશન મળવા માંડ્યું, અને છેલ્લે એ બેથલહેમ સ્ટીલ કંપનીની અંદર પોતે મેનેજર બની ગયા. હવે જો એટલે કે એ કર્મચારીથી લઈ અને મેનેજર સુધીની વિકાસ યાત્રા છે એ સર કરે છે. અને એ સમય દરમિયાન સૌ પ્રથમ તેણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત રજૂ કર્યા. હવે પોતે મેનેજર બન્યા એટલે એણે કર્મચારીની સિચ્યુએશનને જોઈ કે પોતે જ્યારે કર્મચારી હતા ત્યારે એની સાથે કેવો અન્યાય થતો. માલિકો કે મજૂરો કર્મચારીને પોતાના પગ નીચે રાખતા, પોતાના આદેશ પ્રમાણે કરાવતા, અને એ બાબતનો અનુભવ ફેડરિક ટેલરે પોતાના કર્મચારી કાળમાં કર્યો હતો. અને એને દૂર કરવા માટે પોતે સૌ પ્રથમ એને એક નવો વિચાર આવ્યો. કયો? તો કે વૈજ્ઞાનિક સંચાલનનો વિચાર. બરાબર? અને તેથી તેને વૈજ્ઞાનિક સંચાલનના શું કહે છે? પિતા કહે છે. તો બે પ્રશ્નો અહીંયા સૌથી ઇમ્પોર્ટન્સ, કે ફેડરિક વિલ્સનો ટેલર કોણ હતા? તો અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. ત્યારબાદ આપણને એવું પૂછે કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોને ગણવામાં આવે છે? તો પણ ફેડરિક ટેલરને ગણવામાં આવે છે. આ બે બાબત છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને એક વાક્યમાં પણ પૂછાય
છે. તો આ હતો એક સામાન્ય વૈજ્ઞાનિક સંચાલનના પ્રણેતા એવા ફેડરિક ટેલરનો નાનો એવો પરિચય. હવે આપણે વૈજ્ઞાનિક સંચાલન ઉપર આવીએ કે વૈજ્ઞાનિક સંચાલન શું છે. તો આપણે પહેલાંની સિચ્યુએશન સમજવી પડે કે પહેલાં કેવું હતું, હવે શું છે. તો અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે, જો કે ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે બે વર્ગ મહત્વના છે, એક માલિક અને કામદાર. એકમની અંદર, ધંધાની અંદર બે પક્ષ સૌથી મહત્વના, એક માલિક અને એક કામદાર. માલિક હશે તો જ ધંધો હશે, અને માલિક હોય, ધંધો હોય પણ કામદારો ન હોય તો પણ નહીં ચાલે. એટલે સૌથી અગત્યના બે પક્ષો છે, કયા કયા? એક માલિકો અને બીજા કામદારો. હવે આપણે માલિકો કોને કહીએ? તો જે સંચાલકો છે એ જ માલિકો. જો અહીંયા કીધું માલિકો એટલે સંચાલકો, અને એનો મુખ્ય હેતુ શું છે? તો કે નફો કમાવો અને સંપત્તિનું મહત્તમીકરણ કરવું, એટલે કે પોતાની સંપત્તિ જે છે એમાં વધારો કરવો અને સાથે સાથે મેક્સિમમ, વધુમાં વધુ નફો મેળવવો. તો આપણને પ્રશ્ન બે માર્કની અંદર એવો પૂછી શકે વિદ્યાર્થી મિત્રો કે ધંધાકીય એકમમાં સંચાલનમાં કયા બે પક્ષો સૌથી મહત્વના છે અને તેમનો હેતુ શું છે? તો આપણે એવું લખી શકીએ કે ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે બે વર્ગ મહત્વના છે, એક માલિકો અને બીજા કામદારો. હવે માલિકોનો હેતુ શું છે? તો કે માલિકો એટલે સંચાલકો, અને એનો મુખ્ય હેતુ છે નફો મેળવવો કે સંપત્તિનું મહત્તમીકરણ, એટલે કે પોતાની સંપત્તિમાં વધારો કરવો. હવે આનો હેતુ એવો છે કે કોઈ પણ સિચ્યુએશનમાં વધુમાં વધુ નફો મેળવવો જોઈએ, મળવો જોઈએ, અને પોતાની સંપત્તિમાં શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. જ્યારે એનાથી ઊંધું માલિકોની સામે કામદારો શું માને છે? તો કે કામદારોનો હેતુ વધુ વેતન અને કાર્ય સંતોષમાં રસ હોય છે. જો કર્મચારીને તમે એવું કામ આપો ને કે જેમાં એને રસ હોય તો એને મજા આવે. પણ ઘણી વખત કેવું થાય કે એકમની અંદર કોઈ કર્મચારીને એવું કામ સોંપવામાં આવે જેમાં એની આવડત હોય જ નહીં, એને કંટાળો આવે. તો કર્મચારી એવું ઈચ્છે છે કે પોતે જે કામ કરે છે એમાં એને વધુમાં વધુ વેતન મળે અને પોતાને કાર્યનો શું હોય? સંતોષ હોય. એટલે કે પોતાને એવું કામ સોંપવામાં આવે કે જે પોતે કરી શકે છે અથવા તો પોતાને કરવામાં મજા આવે છે. તો જો બંનેના હેતુ અલગ અલગ છે, એકને વધુમાં વધુ નફો અને સંપત્તિનું મહત્તમીકરણ કરવું છે, જ્યારે બીજાને વધુમાં વધુ વેતન અને કાર્ય સંતોષ જોતો છે. હવે જો એક સિચ્યુએશન આપું વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગની અંદર ઝઘડા થવાનું કારણ પણ આવું જ કંઈક છે. માલિકોને એમ થાય છે કે હું જેટલું વેતન ચૂકવું છું એટલું કર્મચારીઓ કામ કરીને વળતર આપતા નથી, બરાબર ને? એને કારણ કે શું કરવું છે? ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ કાર્ય કરાવવું છે, કારણ કે પોતાને વધુમાં વધુ નફો મળે. જ્યારે કર્મચારીના મનમાં હંમેશા એવું હોય છે કે પોતે જે કામ કરે છે એના બદલામાં જે વેતન મળવું જોઈએ એ વેતન એને ઓછું મળે છે, પરિણામે માલિકો અને મજૂરો વચ્ચે ઔદ્યોગિક ઝઘડાઓ છે એ સંભવે છે. પણ જો આ સિચ્યુએશન દૂર થાય, ફેડરિક ટેલર એવું કહે છે કે આ સિચ્યુએશન જો દૂર થાય તો ઉદ્યોગની અંદર ઝઘડા નિવારી શકાય છે. કેવી રીતે? તો કે ભાઈ, હંમેશા કર્મચારીને છે એવું કાર્ય સોંપવામાં આવે કે જેમાં એને રસ હોય, કર્મચારીને છે એ એક્સ્ટ્રા તમે જે કામ કરાવો છો તો એનું એક્સ્ટ્રા વેતન મળે, તો કર્મચારી છે એની અને માલિકો વચ્ચે ઝઘડાઓ દૂર કરી શકાય છે, આવું ફેડરિક ટેલર માને છે. ત્યારબાદ કહે છે, જો એની પછીના જ મુદ્દામાં કીધું છે, પરિણામે બંને જૂથ વચ્ચે સંઘર્ષ જોવા મળે છે. મેં કીધું ને કે માલિકને હંમેશા એવું જ લાગે કે કર્મચારીને હું જે કાર્ય આપું છું એટલું એ કરતો નથી અથવા તો વેતન પ્રમાણે કરતો નથી, અને કર્મચારીને હંમેશા એવું લાગે છે કે મને જે વેતન ચૂકવાય છે એ મારા કાર્યના પ્રમાણમાં ઓછું છે. પરિણામે બંને વચ્ચે સતત કંઈક ને કંઈક સંઘર્ષ જોવા મળે છે. અને આપણે ઘણી વખત જોઈએ પણ છીએ કે મજૂરો છે એ આ માટે હડતાલ પણ કરે છે પગાર વધારા માટે, બરાબર? તો આ બધા ઝઘડાઓ છે એ આને કારણે જોવા મળે છે. અને એટલે જ ફેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી, કે આવી ચીલા ચાલુ પદ્ધતિ છોડો અને એક નવી પદ્ધતિ વિકસાવવાનું એણે શરૂ કર્યું. આ બધી ચીલા ચાલુ પદ્ધતિ હતી. ફેડરિક ટેલરે કીધું કંઈક નવું લાવો, અને એણે નવી પદ્ધતિ રજૂ કરવાનો, એટલે કે વિકસાવવાનો એક પ્રયત્ન કર્યો. અને એ રૂઢિગત પદ્ધતિ શું હતી વિદ્યાર્થી મિત્રો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બે માર્કમાં બોર્ડની એક્ઝામમાં લગભગ આ પાઠમાંથી આ પ્રશ્ન હોય જ છે,
પછી એ પ્રિલિની એક્ઝામ હોય, આઈનેક્સની એક્ઝામ હોય કે કોઈ પણ હોય, સ્કૂલ લેવલની કોઈ પણ એક્ઝામ હોય, એની અંદર બે માર્ક્સમાં આ પ્રશ્ન હોય છે કે રૂલ ઓફ થંબ. ખાસ યાદ રાખજો, પ્રશ્ન હોય છે રૂલ ઓફ થંબ કોને કહે છે, રૂલ ઓફ થંબ કોને કહે છે. તો બરોબર સમજો શું કહે છે. પહેલા રૂઢિગત પદ્ધતિમાં, રૂઢિગત એટલે ચીલા ચાલુ, પહેલેથી ચાલી આવતી પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. એટલે કે મજૂરોનું કોઈ અસ્તિત્વ ન હતું, માલિકો જેમ કે જેવો હુકમ આપે એવું એને કરવું પડતું, નગર એને છૂટા કરી દેવામાં આવતા. તો જો રૂઢિગત પદ્ધતિમાં એનો મતલબ એવો થયો મજૂર સ્વતંત્ર ન હતા, બરાબર ને, માલિકોના જે હુકમ છે એની નીચે પોતે દબાયેલા હતા. અને એટલે કે છે કે રૂઢિગત પદ્ધતિની અંદર મજૂરો છે એ કેવા હતા, હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને આપણે શું કહેશું, રૂલ ઓફ થંબ. તો આ વ્યાખ્યા થઈ ગઈ કે ભાઈ રૂલ ઓફ થંબ કોને કહેશું. એક વાક્યમાં પૂછાય તો રૂલ ઓફ થંબ કોને કહેશું, એક વાક્યમાં પૂછાય તો આટલું જ લખવાનું, રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને રૂલ ઓફ થંબ કહે છે. વળી જો બે માર્કમાં પૂછે તો આગળ લખવું પડશે કે તેમાં મજૂરોને કોઈ સ્વતંત્ર અવાજ હતો નહીં. મજૂરો કઈ જે છે એ આર્ગ્યુમેન્ટ કે માલિકો સામે ન થઈ શકતા, એટલે કે એને પોતાનો અવાજ ન હતો. એનો મતલબ માલિકોની જો હુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. મન ફાવે એમ કર્મચારી સાથે વ્યવહાર કરે, મન ફાવે એવું કામ કરાવે, નકર કહી દે તો કાલથી તમે છૂટા. અને કર્મચારી પણ પોતે સ્વતંત્ર ન હતો, એટલે એ માલિકોના મજૂર માલિકો છે એના હુકમની ઉપરવટ જઈ અને કાર્ય કરી શકતો ન હતો. અને એટલે જ આથી આના બદલે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે એક નવો ખ્યાલ રજૂ કર્યો, જેને આપણે કહીએ છીએ વૈજ્ઞાનિક સંચાલન. તો જો રૂલ ઓફ થંબની વ્યાખ્યા અહીંયા સુધી, પણ તમને આખી વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા પૂછાય તો તમારે આ પેરેગ્રાફ આખો લખવો પડે. અને જો તમને બે માર્કમાં એવું પૂછાય કે રૂલ ઓફ થંબ શું સમજાવો, તો પણ તમારે આખો પેરેગ્રાફ લખવો પડે. ફરી એક વખત આખો રિપીટ કરું છું, કારણ કે બે માર્ક્સમાં મોસ્ટ ટાઈમ બી છે, રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને આપણે રૂલ ઓફ થંબ કીધું, તેમાં મજૂરોને પોતાનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો, અને માલિકો પોતાની જો હુકમી કે વર્ચસ્વ છે એ ખૂબ વધારી ચૂક્યા હતા, અને એવા સમયે આવા રૂઢિગત ચીલા ચાલુ પદ્ધતિ કે સિદ્ધાંતોને બદલે ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે એક નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ શું કહે છે, કે વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીના પક્ષે સંપૂર્ણ શું છે, માનસિક ક્રાંતિ. એટલે કે માલિકો સામે મજૂરોની સંપૂર્ણ ક્રાંતિ, કારણ કે અહીંયા એવું હતું ને, આપણને એવું કીધું કે હુકમ અનુસાર ટેવાયેલા હતા, જ્યારે અહીંયા સંપૂર્ણ ક્રાંતિ, અહીંયા પોતે છે એ અવાજને છૂટો કરે છે, માલિકો સામે બોલવાનું ચાલુ કરે છે, પૂરતે સ્વતંત્ર થાય છે. અને એટલે કે છે કે વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કોના પક્ષે, કર્મચારીના પક્ષે સંપૂર્ણ શું છે, માનસિક ક્રાંતિ છે. તેઓની તેમના કાર્ય, ફરજ, સહકાર્યતા અને માલિકો પ્રત્યેની પણ સંપૂર્ણ ક્રાંતિ છે. એનો મતલબ કે પોતે પોતાના કાર્ય પ્રત્યે, પોતાની ફરજો પ્રત્યે, પોતાના સહકાર્ય પ્રત્યે હવે બધું જ જાણે છે. હવે આજના સમયમાં તમે જો કોઈ કર્મચારી છે એને પોતાના કામથી વિરુદ્ધ તમે કહો, તો એ તરત પોતાના માલિકને પણ કહી દે, સાહેબ આ મારું કામ નથી, હું નહીં કરું, બરાબર, અને માલિક કંઈ ન કહી શકે. તો કહેવાનો મતલબ દરેક વ્યક્તિ આજે પોતાના કાર્ય, પોતાની ફરજ શું છે, પોતાને કયું કામ સોંપેલું છે, પોતે કયું કાર્ય કરવાનું છે, એના પ્રત્યે એ સંપૂર્ણ સજાગ હોય છે. અને એટલે એ કહે છે માલિકો પ્રત્યેની સંપૂર્ણ ક્રાંતિ છે. અને છેલ્લું આપણી વ્યાખ્યા કે ટેલર એવું કહે છે કે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું ટેલરના મતે, તો આપણે આની પહેલા ચેપ્ટરમાં પણ વ્યાખ્યા ભણી ગયા છીએ કે તમે તમારા માણસો પાસે પહેલાં તો શું કરાવવા માગો છો. તમે માલિક છો તો તમે તમારા કર્મચારી પાસે શું કરાવવા માગો છો તે પહેલા તમારે જાણવું જોઈએ. એમને એમ નહીં, પહેલાં તમે નક્કી કરો કે તમારા કર્મચારી પાસે તમારે શું કરાવવું છે, અને તે ઓછામાં ઓછા ખર્ચે તે કામ કરે
તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. જો તમારે પહેલા નક્કી કરવાનું છે કે તમે તમારા કર્મચારી પાસે શું કરાવવા માંગો છો. એ કાર્ય તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ઓછામાં ઓછા ખર્ચે થાય, તો એને છે એ વૈજ્ઞાનિક સંચાલન કહે છે. તો આ છે એ વૈજ્ઞાનિક સંચાલનની ફેડરિક ટેલરના મતે વ્યાખ્યા હતી. અને આજના લેક્ચરમાં આપણે ફેડરિક ટેલરની થોડી ઘણી માહિતી જોઈ અને એના સંચાલનના સિદ્ધાંતોની અંદર વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત જે આપ્યા એની હજુ બેઝિક માહિતી જોઈ. હજુ હવે પછીના લેક્ચરની અંદર છે એ આપણે સંચાલનના જે સિદ્ધાંતો છે એને ક્રમ બાય ક્રમ છે એ જોશું. ત્યાં સુધીમાં આ પ્રશ્ન છે એ તમારે બધાએ ફેરબુકમાં લખવાનો છે અને સાથે સાથે પાકો પણ કરવાનો છે. તો હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે સંચાલનના સિદ્ધાંતોની વાત કરશું. અસ્તુ, આભાર.